नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करवामां आवे छे। ज्यारे आपणे परम पूज्य गुरुदेवनी कलममांथी निकळता संस्कृत प्रचुर शब्दोने एमणी अमृतवाणीना रूपमां वाचीए छीए त्यारे आश्चर्य थाय छे। પોતાની અંદરના લેખનને પોતાની ઉપર સવાર થવા દીધા વિના આપ લોકભાગ્ય ભાષા બોલી શકતા હોય એવા વક્તા હો બહુ ઓછા હોય છે। પરમ પૂજ્ય ગુરુદેવ એક એવી વિભૂતિ હતા જેમણે ભાષા, વાણી, કલમ તથા વકૃત્વ કળા પર એક સરખો કાબુ હતો। લાખો વ્યક્તિઓના મન તથા મગજને બદલી નાખનારી એમની કલમ દ્વારા 3200 પુસ્તકો લખાયા છે, જેમાં ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવો છે તે વિશે વિશેષ જણાવે છે કે પ્રેમ પ્રતિરોપણથી પથ્થર પણ પરમાત્મા, પ્રકૃતિમાં સર્વત્ર એક આકર્ષણનો નિયમ લો ઓફ ગ્રેવિટેશન કામ કરે છે। નિયમ એ છે કે બે વસ્તુઓથી દૂરી જેટલી વધારે હશે આકર્ષણ એટલું જ ઓછું હશે। આ દૂરી જેટલી ઓછી થતી જાય છે એટલું આકર્ષણ વધતું જાય છે। મનુષ્ય મનુષ્યની વચ્ચે પ્રકૃતિનો આ જ નિયમ કામ કરે છે। આ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ। પાડોશીના દુઃખના સાથી અમે આવશ્યક બનીએ છીએ, સમય આવતા તેની સેવા અને મદદ પણ કરીએ છીએ, પરંતુ મૂળમાં એક સ્વાર્થ ભરેલો રહે છે કે તેની સાથે આવું એટલા માટે કરી રહ્યા છીએ કે કદાચ એમને પણ બદલાનો સહયોગ મળશે। વિનિમય વાળા આ વ્યવહારમાં આકર્ષણ અને પ્રેમ તો હોય જ છે, પરંતુ અત્યલ્પ નહીં જેટલો પોતાના કાકા, મામા, ભાઈ પ્રત્યે કર્તવ્ય પાલનમાં અપેક્ષાકૃત અધિક પ્રેમ અને આકર્ષણ અનુભવાય છે। પરંતુ જે પ્રેમ પોતાના પુત્ર અથવા પુત્રી માટે થઈ શકે છે તે તેનાથી કોઈની સાથે નથી થઈ શકતો। આ પ્રેમની ઘનિષ્ઠતાનું કારણ હતો દૂરીનો અભાવ। આપણે આ માન્યતા અને સત્યમાં કોઈ અંતર ન હતું કે આ પુત્ર તો મારો પ્રાણ છે, મારા શરીરથી નીકળતી સત્તા છે, તેને માટે જ્યારે જરૂર પડે છે તો આપણે પ્રકૃતિના નિયમો પણ ઓગળી નાખીએ છીએ। સાધારણતઃ આખા દિવસની થાકની પછી રાતમાં નિંદ્રા આવ્યા વગર રહેતી નથી, પરંતુ બાળક બીમાર હોય, ઇસ્તીપલમાં હોય તો એક બે રાત તો શું કેટલી રાત જાગી શકાય છે। આવું કોઈ બીજાની સાથે કરવામાં કષ્ટપ્રદ લાગે છે, પરંતુ પ્રેમમાં તે જ દુઃખ સુખની જેમ અનુભવ થવા લાગે છે। આ જાતના બધા પ્રેમ તસ્વૈવાહમ હું તેનો છું ની સીમાની અંદર રહે છે। તેમાં પ્રેમનો આકર્ષણનો ભાવ તો છે જ, પરંતુ તે પડદામાં છે, તેમાં પોતિકાપણું, પોતાનો સ્વાર્થ જોડાયેલ પ્રતીત થાય છે। બીજી પ્રકારનો પ્રેમ તવૈવાહમ હું તારો છું પરમાત્માની આમુખ ઉત્પત્તિનો બોધ કરાવે છે। આપણે અનુભવ કરીએ છીએ કે અમે અમારા અપૂર્ણ છીએ। આ અપૂર્ણતાને જ્યાં સુધી ભરાતો નથી ત્યાં સુધી સંતોષ નથી થતો, શાંતિ નથી મળતી, પ્રસન્નતા થતી નથી। સંસારમાં મનુષ્ય સ્વાર્થ સ્વાર્થ ઈચ્છે ને પણ જીવતો નથી રહી શકતો। તેને પોતાના સ્વાર્થને જ્યારે ક્યાંય પ્રતિરોપિત થવાનો અવસર મળે છે ત્યારે જ તેને કંઈક સંતોષ થાય છે। આવો પ્રેમ પોતાની પત્ની પ્રત્યે થઈ શકે છે। પત્ની સાથે અમારો કોઈ લોહી સમનો સંબંધ નથી હોતો। એક વ્યક્તિ પૂર્વથી ચાલીને આવે છે, બીજો પશ્ચિમથી આવીને મળે છે। બંને એકબીજાને પણ ઘણું ઓછું જાણે છે, પરંતુ સમર્પણના ભાવે સાંસારિક દૂરીને એટલી ઓછી કરી દીધી છે કે જોડીમાં એકબીજાને જોયા વગર રહી શકતા નથી।
મિલનના પ્રારંભિક દિવસોમાં એકને બે એક દિવસ માટે વિયોગ પણ બીજા માટે ઘણા વર્ષો સમાન અસહ્ય થઈ જાય છે. સમર્પણ પ્રેમની આ ભાવનાઓમાં શક્તિ સુખનું સ્થાન વધારે તો છે જ, પરંતુ તેમાં પણ પરમાત્માના સમ્મુખ જ હતા. પોતાની અંદર મળીને ન શક્યા એવા કોઈ નિયમ ન હતો કે ઈચ્છવા છતાંય સ્ત્રી પુરુષ બંને એકાકાર થઈ જતા, બે ન રહીને એક જ શરીરમાં સમાય જતા. કામ વાસના તેનું જ ભટકવું છે, તેમાં મનુષ્ય કંઈ મેળવતો નથી, પોતાનું આકર્ષણ ઓછું કરી લે છે. પ્રેમના વિકાસની ત્યારે એક ત્રીજી અને અંતિમ ભૂમિકા જે પથ્થરને પણ ભગવાન બનાવી દે છે તે છે ત્વમેવાહમ, હું તો તું જ છું. હું અને મારામાં ઘેરોમાં સંસારના સ્થૂળતાનો એક પડદો જે ચડેલો છે તેને જ કારણે ચેતનાના સ્વતંત્ર અસ્તિત્વનો આભાસ થઈ રહ્યો છે. રામમાં પણ તે જ પ્રવૃત્તિઓ, તે જ આકાંક્ષાઓ, તે ચેતનાઓ ભરેલી પડી છે જે શ્યામમાં છે. નૈસર્ગિક વિકાસની ક્રિયા બંનેમાં એક જેવી જ છે, પરંતુ રામને પોતાના કામથી ફુરસદ નથી, એટલા માટે તેને શ્યામમાં કોઈ રુચિ નથી. પરંતુ જ્યારે તે શ્યામનો થોડો સંદેહ મટાડીને જુએ તો મેળવે છે કે અરે, તેમાં તો બધું તેજ તેવું જ છે જેવું મારામાં છે. રામ અને શ્યામ તો દૂર જ રહ્યા, ચેતના તો સૃષ્ટિના કણ કણમાં સમાવિષ્ટ છે. ત્રણેય અવસ્થામાં અમારો પ્રેમ છે. આ પ્રેમના પ્રતિદાનથી જ અમને સુખ મળે છે. શારીરિક સુખનો વિનિમય તો ક્ષણિક માત્ર અને અજ્ઞાનતાને કારણે થાય છે. ખરેખર ભૂખ અને તરસ તો ચેતનાની હતી, જેને પોતાની અપૂર્ણતા સહન થઈ રહી ન હતી. તો પછી તે ચેતનાની પૂર્ણતા ક્યાંથી થાય, સાકારમાં કે નિરાકારમાં? આ પ્રશ્ન સનાતન કાળથી ચાલતો અને ઉચ્ચવાતો રહ્યો છે. મનીષીઓ, આચાર્યો અને તત્વદર્શીઓએ સમજાવ્યું પણ કે આકાર અને નિરાકારમાં કોઈ પણ તફાવત નથી. સૃષ્ટિમાં જે કંઈ દેખાય છે તે બધામાં પરમેશ્વર જ ભરેલો પડ્યો છે. તું તો પોતાનો સ્વાર્થ, પોતાની ખુદી, પોતાનો પડદો હટાવીને જો તમને બધામાં ભગવાન જ જોવા મળશે. પોતાની ભાવનાઓમાં જે બધા પ્રત્યે તું ઉજ તુંના પ્રત્યે પ્રેમ સમર્પિત કરી દે છે, તેને તો પથ્થરમાં પણ પરમાત્માના દર્શન થવા લાગે છે. પ્રેમ જે લૌકિક અર્થોમાં હતો તેમાં પણ ભાવનાઓના સમર્પણ સિવાય કંઈ પણ ન હતું. ભાવનાઓ જ નથી રહી જતી તો પોતાની સ્ત્રી, પુત્ર, પુત્રી અને ભાઈ બહેન માટે પણ કોઈ પ્રેમ નથી રહી જતો. પંચભૌતિક પદાર્થો પ્રત્યે પ્રેમ ભાવનાઓનું પ્રતિરોપણ માત્ર છે. ભાવનાઓમાં આવેશ છે, વિદ્યુત ચુંબક છે, તેને તો જ્યાં પણ પ્રતિરોપિત કરી દેવામાં આવે છે ત્યાં જ પ્રેમનું સુખ મળવા લાગે છે. પથ્થરમાં પણ પંચભૌતિક પદાર્થ છે. આવતી ધ્વનિને પ્રતિધ્વનિત કરવાનું, ઘસીને અગ્નિ પેદી કરવાનું, તેમાં સૂક્ષ્મ કણોમાં જળ અને આકાશના અંશો હોવાનું પ્રમાણ તો આજે વૈજ્ઞાનિકો પણ આપી રહ્યા છે. કોઈ પણ જળથી જડ વસ્તુઓમાં પણ ચેતનના નિયમ સર્વત્ર ભાવનાઓથી ઉપસ્થિતનું પ્રમાણ જ તો છે. તો પછી શું પથ્થરની મૂર્તિ આપણને બદલામાં કંઈ નથી આપી શકતી? જો આપણા અંતકરણમાં પ્રેમ પોતાના સ્વાર્થની સીમાને તોડીને દરેક વસ્તુમાં તું જ તુંના દર્શન કરવા લાગે તો આ પથ્થરની બનાવેલી મૂર્તિઓમાં પણ ભગવાનના દર્શન કરી શકાય છે. આ ભગવાન કોઈ અશક્ત અને અભાવગ્રસ્ત ભગવાન હશે નહીં, પરંતુ મીરાના ગિરિધર ગોપાલની જેમ સમુદ્રમાં ડૂબવાથી બચાવવા વાળા, ઝેરનો પ્યાલો પોતાના કંઠમાં ધારણ કરી લેવા વાળા, નુપુરની સાથે પોતાના નુપુરની સંગતિ મેળવવા વાળા હોઈ શકે છે.
પહલાદ ના નૃસિંહની જેમ તે અડધા મનુષ્ય અને અડધા પશુનું રૂપ ધારણ કરી રહ્યા રક્ષા માટે ઉપસ્થિત થઈ શકે છે. કવિવર તુલસીદાસે તે ભાવનાઓની શક્તિને નિસીમ બતાવીને લખ્યું છે. અનંત જામી હું તે બડ બહેજ જામી હે રામ જે નામ લીએ તે પેંજ કરે પહલાદ હું કો પ્રગટે પ્રભુ પાહન તે નહી એતે. બહાર સૃષ્ટિના કણકણમાં બિરાજમાન પરમાત્મા પોતાની અંદર ભરેલા પરમાત્માથી પણ મોટો છે. તેને જ્યારે ભાવનાઓની પ્રેમની સમર્પણની ચોટ આપીને પહલાદે જાગૃત કર્યા ત્યારે તે પોતાની અંદરથી નહીં પથ્થરથી પ્રગટ થઈને આવી ગયા હતા. ઈશ્વરની ભક્તિ પ્રેમપૂર્ણ ભાવનાઓના પારમાર્થિક વિકાસ માત્ર છે. તેને આપણે સૃષ્ટિમાં ફેલાયેલી વિરાટ ચેતનાના પ્રત્યે જાગૃતિ કરી લઈએ તો આપણને પથ્થરના ભગવાનથી પણ બધું જ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે કોઈ પણ દેહધારી ભગવાન પ્રગટ થઈને અથવા નિરાકાર ઈશ્વર ભક્તિથી દ્રવિત થઈને આપી શકે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.